એજ્યુકેશન અને ન્યૂઝમાં આપણું ફરીવાર સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની ભરતી કે જે આરઆરબી આર બી ટેકનિશિયનની અંદર ભરતી આવી છે જેની વાત કરવાના છીએ આરઆરબી ટેકનિશિયન એટલે આપણે વાત કરીએ કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર ભરતી આવી છે જેની આપણે વાત કરીએ તો અહીંયા આગળ જેની ભરતીની વાત કરીએ તો ટેકનિશિયનમાં ભરતી આવી ગઈ છે ટેકનિશિયનની અંદર ભરતી આવી ગઈ છે જેની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ એ એલપીની ભરતી નીકળી ગઈ હતી એ એલપીની વાત કરીએ પછી પછી હવે આપણે આ ભરતીની વાત કરીએ તો આ ભરતી અહીંયા આગળ ટેકનિશિયનમાં ભરતી આવી ગઈ છે જે પણ મિત્રો નવા છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વેલેક ઓન કરી દો જેથી આવનારી કોઈ પણ ભરતી હશે તો જેની માહિતી તમને આ ચેનલ પર મળતી રહેશે ચાલો આપણે શરૂઆત કરીએ અંતિમ તારીખ સિલેક્શન પ્રોસેસ શું છે જેવી સંપૂર્ણ માહિતી એજ લિમિટ એજ્યુકેશન ક્વોલિફિકેશન દરેકની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ ચાલો આપણે વધારે સમય ન બગાડતા વાત કરીએ કે આર ટેકનિશિયન ભરતી બે હજાર ચોવીસની અંદર આપણે વાત કરીએ કે જે શું તમે આર ટેકનિશિયન નોટિફિકેશન બે હજાર ચોવીસની રાહ જોઈ રહ્યા હતા તો હા તો હવે તમારું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે કારણ કે આજે એટલે કે આઠ તારીખની આપણે વાત કરીએ કે આઠ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે પછી વાત કરીએ આપણે તો આ અપડેટની વાત કરીએ તો અપડેટ માટે આપેલ વિભાગ એટલે કે આરઆરબી વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે જે નોટિફિકેશન દ્વારા આપણે અહીંયા આગળ વિડીયો બનાવીએ છીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે એક ઓવરવ્યૂ જોઈ લઈએ કે આ ભરતી માટે શું ઓવરવ્યૂ છે અહીંયા આગળ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ઓર્ગેનાઇઝેશનનું નામ આપણને આપેલું છે કે ઓર્ગેનાઇઝેશનનું નામ છે આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ પોસ્ટનું નામ છે ટેકનિશિયન અંદર ટેકનિશિયનમાં ભરતી છે પહેલાં આમ આપણે આપણે વાત કરીએ વાત કરીએ તો એ એલપીની અંદર ભરતી આવી ચૂકી હવે ટેકનિશિયનની અંદર આવશે પછી ટીટીની અંદર આવશે પછી આપણે વાત કરીએ તો રેલવે કોન્સ્ટેબલની અંદર આવવાની છે પછી વાત કરીએ તો પોસ્ટ ટોટલ નવ હજાર એકસો ને ચુમ્માલીસ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે ટેકનિશિયનમાં જાહેરાત ક્રમાંક તમને આપેલું છે અહીંયા આગળ કે જીરો બે બે હજાર ચોવીસ છે જાહેરાત ક્રમાંક છે છેલ્લી તારીખ તમને ઝીરો આઠ જીરો ચાર બે હજાર ચોવીસ એટલે કે ચાર એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન મોડ તમારું ઓનલાઈન રહેશે જે વેબસાઇટ આપેલી છે ઇન્ડિયન રેલવે ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ તમે ઓનલાઈન એપ્લિકેશન અરજી કરી શકો છો પછી વાત કરીએ તો આર આરબી ટેકનિશિયનની અંદર આપણે વાત કરીએ મહત્ત્વની તારીખો કેટલી છે જેની વાત કરીએ કે આર આરબી ટેકનિશિયનની સૂચના બે હજાર ચોવીસની આપણે વાત કરીએ એટલે કે નોટિફિકેશનની વાત કરીએ તો આઠ ત્રણ બે હજાર ત્રેવીસની રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને ઓનલાઈન અરજી કરવાની શરૂઆત નવ ત્રણ બે હજાર ચોવીસથી થઈ ગયેલા છે એટલે કે આજના દિવસેથી આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો અહીંયા આગળ છેલ્લી તારીખ તમારી આઠ ચાર બે હજાર ચોવીસ એટલે કે નવ ત્રણથી આઠ ચાર સુધી તમે અપ્લાય કરી શકો છો પછી વાત કરીએ તો અહીંયા આગળ ટેકનિશિયન સીબીટીની અંદર વાત કરીએ સીબીટી એટલે કે તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટની વાત કરીએ ટેકનિશિયનમાં તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ તમારું ટેકનિશિયન ટેકનિશિયનનું ઓક્ટોબર અને ડિસેમ્બર અથવા ઓક્ટોબર અથવા ડિસેમ્બરમાં તમારું રહેશે આરઆરબી આરબી ટેકનિશિયનની અંદર વાત કરીએ આપણે કે તમારું એક્ઝામનું લાસ્ટ રિઝલ્ટની વાત કરીએ સોરી અહીંયા આગળ આપણે અહીંયા આગળ વાત કરેલી છે કે એડમિટ કાર્ડ સોરી અહીંયા આગળ લાસ્ટ ડેટની જ વાત હશે કે જે એપ્રિલની અંદર છે પછી વાત કરીએ તો અહીં આગળ એપ્લિકેશન ફીઝ ખાસ ખાસ અગત્યનું છે કે કેટલી ભરવાની છે અહીંયા આગળ તો અહીંયા આગળ પાંચસો રૂપિયા ભરવાની થાય છે એસસી સોરી જનરલ કેટેગરી ઓબીસી અને ઈડબલ્યુએસ માટે પાંચસો રૂપિયા એપ્લિકેશન ફીઝ છે જ્યારે એસ સી અને જે ઇસ્ત્રી એટલે કે આપણે વુમન કેન્ડિડેટની વાત કરીએ તો તેમના માટે બસો પચાસ રૂપિયા એપ્લિકેશન ફીસ ભરવાની રહેશે એટલે કે છોકરાઓને જે એસટી એસ સી ઓબીસી જનરલ ઓબીસીની ડબલ્યુએસ છોકરાઓ છે તેમને પાંચસો રૂપિયા અને વુમેન છે તેમને બસો પચાસ રૂપિયા અહીંયા આગળ ચૂકવવાના રહેશે પછી વાત કરીએ તો ટેકનિશિયન ભરતી માટે ખાલી જગ્યાઓ કેટલી છે તો ખાસ અગત્યનું છે આ વખતે જે તમને ગ્રેડ વનની પોસ્ટ દેખાય છે ને એ તો આવતી જ હતી પણ ગ્રેડ થ્રીની પોસ્ટ નવી આવી છે એટલે કે આપણે વાત કરીએ ટેકનિશિયલ ગ્રેડ થ્રીની પોસ્ટની વાત કરીએ તો દસ હજાર એક હજાર પંચાણું જગ્યાઓ પર ભરતી છે જ્યારે ગ્રેડ થ્રીની વાત કરીએ આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો આઠ હજારને બાવન પોસ્ટ પર જગ્યાઓ છે એટલે કે અહીંયા આગળ વાત કરીએ તો ગ્રેડ થ્રી અને ગ્રેડ વન અલગ અલગ રીતે પોસ્ટ બહાર પાડવામાં આવી છે પછી વાત કરીએ તો લાયકાત તમારી શું હોવી જોઈએ તો અહીંયા આગળ ખાસ અગત્યનું છે કે ગ્રેડ વન માટે આપણે ડિસ્કશન કરીએ તો આઈટીઆઈ પાસ હોવી જરૂરી છે અને સાથે સાથે તમારે કોઈપણ ટ્રેન્ડની અંદર જે ટ્રેન્ડની ટેકનિશિયન એટલે કે આપણે વાત કરીએ ટ્રેન્ડ આવવાનું છે જે ટ્રેન્ડમાં તમે આઈટીઆઈ પાસ કરેલી હોય તો તમે અપ્લાય કરી શકો છો અને આ સાથે સાથે ખાસ અગત્યનું છે ગ્રેડ વનવાળા માટે કે તમે બહારમાંની અંદર ફિઝિક્સ મેથ અને કેમેસ્ટ્રી સાથે બારમું પાસ કરેલું છે તો પણ અહીંયા આગળ ગ્રેડ વનની અંદર તમે ભરી શકો છો ગ્રેડ વન સિગ્નલની અંદર તમે ફોર્મ અપ્લાય કરી શકો છો પછી વાત કરીએ તો અહીંયા આગળ બીજી વાત કરીએ તો ગ્રેડ થ્રીની વાત કરીએ તો જેની અંદર તમે બીટેકવાળા જે પણ સ્ટુડન્ટ છે તે અહીંયા આગળ અપ્લાય કરી શકે છે એટલે કે ગ્રેડ વન સિગ્નલની અંદર વાત કરીએ તો આઈટીઆઈ ટ્રેન્ડવાળા અને બાર પાસવાળા પીસીએમવાળા અપ્લાય કરી શકે છે જ્યારે ગ્રેડ થ્રીની અંદર વાત કરીએ તો જે બીટેકવાળા અહીંયા આગળ અપ્લાય કરી શકે છે પછી વાત કરીએ તમે અરજી કઈ રીતે કરશો તો સૌ પ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું છે ઇન્ડિયન રેલવે ડૉટ ગવર્મેન્ટ ડૉટ ઇન્ડિયાવાળી જે આગળ જઈ તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો જે અહીંયા આગળ તમને ઈમેલ દ્વારા લોગ કરવાનું જે બધી માહિતી આપેલી છે અને લાસ્ટમાં એ પણ આપેલું છે કે આઠ તારીખ પહેલાં તમે લોગ ઇન અપ્લાય કરી શકો છો તો મિત્રો આ એક સરસ મજાનો વિડીયો હતો જેની આપણે સંપૂર્ણ માહિતીની વાત કરી જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી નાખો જેથી આવનારી કોઈ પણ ભરતી હશે તો જેનો વિડીયો તમને આ ચેનલ પર તરત જ મળતો રહેશે ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે નવી પ્રતિ સાથે નવી માહિતી સાથે થેન્ક યુ સો મચ